હેલો, નમસ્તે, કેમ છો બધા? તો શું તમે પણ આપણા ગુજરાતથી અયોધ્યા જવા માટે વિચારી રહ્યા છો? તો શું તમે પણ ફ્લાઇટમાં જવાનું વિચારી રહ્યા છો? તો હા, આ વિડીયો તમારા માટે જ છે. તો મિત્રો, મેં અમદાવાદથી અયોધ્યાની ડાયરેક્ટ ફ્લાઇટ બુક કરાવી હતી, જેનો સમય સવારે 6 વાગે ટેક ઓફનો હતો. તો મિત્રો, ફ્લાઇટ પકડવા માટે મેં વલસાડથી અમદાવાદ માટેની ટ્રેન બુક કરાવી હતી, જેનું નામ હતું કચ્છ એક્સપ્રેસ, જે વલસાડથી રાત્રે 8:30 વાગે ઉપડતી હતી અને રાત્રે 1:30 વાગ્યાની આસપાસ મને પહોંચાડી દીધો હતો. ત્યાર પછી અમદાવાદ સ્ટેશન પરથી મેં શોધતો હતો ટ્રાન્સપોર્ટેશન, તો રિક્ષાવાળા ભાઈએ મને 300 રૂપિયા ભાડું કીધું. પછી મેં ઓલા કેબ કરી લીધી હતી, જે મને માત્ર 200 રૂપિયા ભાડું પડ્યું હતું. તો મિત્રો, તમે પણ જ્યારે પણ અહીંયા સ્ટેશન પર આવો છો, તો પહેલાં ઓલા કેબ જોઈ લેવું, પછી તમને જે સસ્તું પડે એ ટ્રાન્સપોર્ટેશન ભાડે કરી લેવું. તો ફાઇનલી હું 15-20 મિનિટમાં રેલવે સ્ટેશનથી સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ અહેમદાબાદ પર હું પહોંચી ગયો હતો. તો મિત્રો, અમદાવાદના આ એરપોર્ટ પર મેં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કર્યું હતું અને અહીંયા આવીને જોયું તો આપણો આ એરપોર્ટ કઈ મુંબઈ એરપોર્ટથી પણ કમ નહીં લાગતો હતો. તો અહીંયા જ્યારે હું ગેટની અંદર એન્ટર થયો, ત્યાં મારી ફ્લાઇટની ટિકિટ અને મારી પર્સનલ આઈડી ચેક કરીને મને અંદર એન્ટ્રી આપવામાં આવી. ત્યારબાદ આ કાઉન્ટર પરથી મેં મારા ફોનમાં જે ટિકિટ હતી તે બતાવીને અહીંયાથી મને બોર્ડિંગ પાસ મળી ગયો હતો. તો બોર્ડિંગ પાસ લીધા પછી મારે ચેક ઇન કરવાનું હતું, જેમાં ઘણી એવી લાઇન હતી અને ત્યાં જવા પહેલાં કેટલીક વસ્તુઓ તમે ફ્લાઇટમાં નહીં લઈ જઈ શકો, જેનું લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો ચેકિંગ કરતી વખતે મારા બેગમાં અને ખિસ્સામાં જેટલી પણ વસ્તુઓ હતી એ બધી એક ટ્રેમાં મૂકવાની હતી, જે સ્કેનિંગ થઈને પાછી મળી ગઈ હતી, જેવી કે મોબાઈલ, કેમેરા, પાવર બેંક, બેલ્ટ, આવી તમામ વસ્તુઓ સ્કેનિંગ કરાવવું ફરજિયાત હતું. તો ચેકિંગ થયા પછી અમે આવી ગયા હતા એરપોર્ટના વેઇટિંગ એરિયામાં, કારણ કે મારી ફ્લાઇટનો ટાઈમ હતો 6:00 વાગ્યાનો. પછી મારા પર મેલ આવે છે કે તમારી ફ્લાઇટ ડિલે થઈ ગઈ છે, તો રિશેડ્યુલ થઈને 9:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો ફ્લાઇટનો. તો ત્યાર સુધી અમે વેઇટિંગ રૂમમાં ઊંઘ કાઢી અને ઊંઘ કાઢ્યા બાદ ફાઇનલી 9 વાગે બોર્ડિંગનો ટાઈમ થઈ ગયો. જેવો બોર્ડિંગનો ટાઈમ થયો, એવી જ સ્પાઇસ જેટની બસ અમને પિકઅપ કરવા માટે આવી ગઈ હતી. તો મિત્રો, આ અહેમદાબાદથી અયોધ્યાની ફ્લાઇટની ટિકિટની પ્રાઇસ 4,000 હતી, જેમાં મેં વિન્ડો સીટ બુક કરી હતી જેના 400 રૂપિયા એક્સ્ટ્રા ચાર્જ હતો. તો આ ફ્લાઇટનો ભાવ બદલાલો રહેતો હોય છે, તો આ ફ્લાઇટનું બુકિંગ મેં મેક માય ટ્રીપમાંથી કરી હતી. તો મારી ફ્લાઇટ આ તમે સામે જોઈ શકો છો. જેવો ફ્લાઇટમાં હું અંદર ગયો અને ગઈને બેઠો અને થોડી વારમાં જ ફ્લાઇટ ટેક ઓફ થવા માટે રેડી થઈ ગઈ હતી. તો એન્જોય કરો ટેક ઓફના વ્યૂને અને ચાલો તમને લઈને હું જાઉં અયોધ્યા માટે. ફાઇનલી મિત્રો, આપણે અયોધ્યા ધામ પર આવી ગયા છે, અયોધ્યા એરપોર્ટ પર એરાઈવ થઈ ચૂક્યા છે. થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ.
બહાર તો જોરદાર ઠંડી છે અહીંયા તો. આ તો આપણો આજનો ફ્લાઇટ તમે જોઈ શકો છો. અને હવે સામે આપણને બસ લેવા માટે આવશે. આ છે અયોધ્યા ધામનો એરપોર્ટ, તમે જોઈ શકો છો બધો. અને આ તો આજનો આપણો ફ્લાઇટ. ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ અહીંયા બસ પિકઅપ કરવા માટે આવી. અને આ તમે સામે જોઈ શકો છો મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ, જેનો હાલ જ હમણાં ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. અત્યારે તો ફ્લાઇટ ઓછી તમને જોવા મળશે, પણ આવનાર સમયમાં આ અયોધ્યા ધામમાં શ્રી રામ જન્મભૂમિનું એરપોર્ટ સૌથી બિઝીએસ્ટ એરપોર્ટ તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયા એરાવેલના ગેટથી અંદર એન્ટર થયો ને અહીંયાનું એરપોર્ટ જોઈને જ હું આશ્ચર્યચકિત થઈ ગયો. સરસ એવો અહીંયા શ્રી રામ ભગવાનના પેઇન્ટિંગ લગાવવામાં આવ્યા છે. તમે અહીંયા આવીને એ જોઈને તમે એકદમ ભવ્ય, તમને સ્વાગત થયું હોય એવું તમને અહીંયા જોવા મળશે. ત્યારબાદ અહીંયા ટેક્સી સ્ટેન્ડ પણ હતો, જે તમે સામે જોઈ શકો છો. પણ મારું રિકમેન્ડેશન તમને એરપોર્ટની બહાર સુધી ચાલતા જવાનું રહેશે, જ્યાં તમને ઈ રિક્ષા મળી રહેશે, જે સ્ટાર્ટિંગમાં તમને 400-500 ભાવ કહેશે. પરંતુ એ તમે બાર્ગેનિંગ કરશો તો 200-300 સુધીમાં તમને શ્રી રામ જન્મભૂમિ સુધી લઈ જવા માટે તૈયાર થઈ જશે. તો મિત્રો, આ હતો આજનો આપણો અહેમદાબાદ ગુજરાતથી અયોધ્યા સુધીની ફ્લાઇટની જર્ની. તો આ વ્લોગને લગતા તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તેમજ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરીને તમે ડાયરેક્ટ મને મેસેજ કરી શકો છો. તેમજ આપણા આવનાર નેક્સ્ટ વ્લોગમાં આપણે શ્રી રામ જન્મભૂમિ જઈશું, ત્યાં દર્શનની સ્થિતિ શું છે, કેટલો સમય લાગે છે દર્શનમાં, તેમજ અહીંયા અયોધ્યામાં રહેવા માટે કઈ હોટલ સારી રહેશે, અને શ્રી રામ મંદિર સિવાય ફરવાલાયક બીજી કયા કયા સ્થળો છે એ પણ આપણે ચર્ચા કરીશું. તો એ તમામ વિડીયો આપણી ચેનલ પર આવશે. અને જે લોકો આ વિડીયોને અપલોડ થયાના એક વીક પછી વિડીયો જોતા હોય તો અયોધ્યાના તમામ વિડીયો આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો બીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો, જે પણ ચેનલ પર નવા આવ્યા છે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને શેર કરો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. અને હા, કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.